પોતાના પડોશમાં જ રહેતા યુવકને ઢોર માર મારી ઈજાગ્રસ્ત કર્યો હતો તેમજ તેના ઘરમાં ઘૂસીને મહિલાઓ સાથે ગેરવ્યવહાર કરતા ચકચાર મચી જવા પામી હતી। અમદાવાદના અશોક મિલ વિસ્તારમાં રહેતા સંતોષસિંહ ચૌહાણને પોતાની પત્ની સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી જેનો લાભ ઉઠાવી તેના પડોશમાં રહેતા યુવકોએ સંતોષસિંહને ઢોર માર્યો હતો તેમજ તેના ઘરમાં ઘૂસી જઈને ઘરમાં તોડફોડ કરી હતી તેમજ સંતોષસિંહની બહેન સાથે છેડતી કરી તમામ ઇસમો નાસી છૂટ્યા હતા। આ તમામ ઇસમો દ્વારા સંતોષસિંહને વારંવાર હેરાન કરવામાં આવતા સંતોષસિંહે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આરોપીઓ રોદરસિંહ તોમર, સંદીપસિંહ તોમર, છોટુસિંહ તોમર, સુધાકરસિંહ તોમર, પપ્પીસિંહ સેંગર, નીલેશસિંહ સેંગર, તુલસી રામપાલ, નીતિશપાલ અને સુરજસિંહ ચૌહાણ આ તમામ યુવકો દ્વારા સંતોષસિંહને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવતા સંતોષસિંહને આત્મહત્યાનો પ્રયાસ કરવાનો વારો આવ્યો હતો। આ અંગે સંતોષસિંહે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી। પોલીસ આ સમગ્ર ઘટનામાં આંખ આડા કામ કરી રહી છે તેમજ આ ઘટનામાં આરોપીઓને રીઢો ગુનેગાર હોવા છતાં પોલીસ દ્વારા તેના પર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। જ્યારે આ મામલે તમામ ટીલે પોલીસને સંપર્ક કર્યો તો પોલીસ દ્વારા પોતાનો બચાવ કરતા જાણવામાં આવ્યું કે તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દિવ્યેશ નસીત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ।